રાજ્ય સરકારના સીએએ બિલના સમર્થનના સુરત જિલ્લામાં માંડવી ખાતે સમર્થન સભા અને રેલીનું આયોજન કરાયું હતું. માંડવી નગર અને તાલુકાના નાગરિક સમિતિના સભ્યો તેમજ હિન્દુ સંગઠનના સભ્યો, ડોક્ટરો તેમજ વકીલ મંડળો પણ હાજર રહ્યા હતા. થોડા દિવસો પહેલા કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા બિલ પાસ કરતા દેશભરમાં એક બાજુ સમર્થન તો બીજી બાજુ વિરોધ ઉભો થયો હતો અને દિવસો સુધી તોફાનો ચાલુ રહ્યા છે ત્યારે સરકારના નિર્ણયના સમર્થનમાં આજે દેશભરમાં વિવિધ જગ્યા નાગરિકો દ્વારા સમર્થન જોવા મળ્યું, જેના ભાગરૂપે સુરત જિલ્લામાં પણ એક બાદ એક તાલુકામાં સમર્થન જોવા મળી રહ્યું છે. ત્યારે જિલ્લાના બારડોલી બાદ માંડવી ખાતે આયોજન કરાયું હતું. માંડવી નગર અને તાલુકા નગર સમિતિ દ્વારા સીડબલના સમર્થન માટે સભા અને રેલીનું આયોજન કરાયું હતું. માંડવીના રાજમાર્ગ પર આયોજિત સમર્થન સભા મોટી સંખ્યામાં હાજર મેદની હિન્દુ સંગઠન દ્વારા બિલ વિશે માહિતગાર કરાયા હતા, તેમજ નગરના વિવિધ વિસ્તારોમાં રેલી ફરી માંડવી મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીને સમર્થન પત્ર પણ આપવામાં આવ્યું હતું. માંડવી ખાતે આયોજિત કાર્યક્રમમાં હિન્દુ સંગઠનની સાથે સ્થાનિક શાસકો અને પદાધિકારીઓ તેમજ વેપારીઓ, નગર તાલુકાના વકીલ મંડળ, ડોક્ટર એસોસિએશનના સભ્ય પણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ થકી દેશમાં બિલ મામલે કેટલા તોફાનીઓ દ્વારા કૃત્ય કરાયું એવા વાતાવરણને વખોડી દેશના સરકારનો નિર્ણય હોવાનું જણાવી કંઈક આવી પ્રતિક્રિયા આપી હતી. ધર્મેશ પટેલ, ZSTV, માંડવી.